ચૂંટણીના પરિણામ પહેલાં જમ્મુ કાશ્મીરમાં પાંચ ધારાસભ્યોની નિમણૂક એલજીના નિર્ણય પર કોંગ્રેસ ભડકી કોંગ્રેસે શુક્રવારે જમ્મુ કાશ્મીરના સરકારના ગઠન પહેલાં પાંચ ધારાસભ્યોની નિમણૂકનો સખત વિરોધ કર્યો હતો અને આવા કોઈપણ પગલાંને લોકતંત્ર અને બંધારણના મૂળભૂત સિદ્ધાંતો પર હુમલો ગણાવ્યો હતો જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા બાદ પ્રથમ વખત ત્રણ તબક્કામાં મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે એક દાયકાના લાંબા સમય પછી નવી સરકારની રચનામાં પાંચ નિમણૂક કરાયેલા ધારાસભ્યોની મહત્વની ભૂમિકા રહેશે અહેવાલ પ્રમાણે ગૃહ મંત્રાલયની ભલામણના આધાર પર લેફ્ટનન્ટ ગવર્નર આ સભ્યોને નોમિનેટ કરશે આ પ્રક્રિયા જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ બે હજાર ઓગણીસમાં સુધારા બાદ પ્રથમ વખત ફોલો કરવામાં આવશે આ દાયકામાં છવ્વીસ જુલાઈ બે હજાર ત્રેવીસના રોજ સુધારો કરવામાં આવ્યો હતો એલજી દ્વારા પાંચ સભ્યોને નોમિનેટ કર્યા બાદ જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની સંખ્યા વધીને પંચાણું સભ્યોની થઈ જશે જેના કારણે સરકાર બનાવવા માટે બહુમતીનો આંકડો અડતાલીસ બેઠકો સુધી વધી જશે જમ્મુ કાશ્મીર પ્રદેશ કોંગ્રેસ કમિટીના વરિષ્ઠ ઉપાધ્યક્ષ અને પ્રમુખ પ્રવક્તા દ્વારા પાંચ ધારાસભ્યોની નિમણૂકનો વિરોધ કરીએ છીએ આવું કોઈ પણ પગલું લોકતંત્ર જનતાના આદેશ અને બંધારણના મૂળભૂત સિદ્ધાંતો પર હુમલો કરે છે આ દરમિયાન તેમની સાથે જે કે કાર્યકારી પ્રમુખ રમણ ભલ્લા પણ હાજર હતા નેતાઓએ આરોપ લગાવ્યો કે ભાજપ જાણે છે કે તેની પાસે સરકાર બનાવવા માટે જરૂરી સંખ્યા નથી તેથી પાંચ ધારાસભ્યોની નિમણૂક કરીને તે જનાદેશમાં હેરફેર કરવાનો પ્રયત્ન કરી રહી છે રવિન્દ્ર શર્માએ કહ્યું કે બંધારણીય માળખા હેઠળ ઉપરાજ્યપાલને મંત્રી પરિષદની સલાહ પર કામ કરવું જોઈએ ચૂંટણી બાદ મેજોરિટી અથવા માઇનોરિટી સ્ટેટસ બદલવા માટે ધારાસભ્યોની નિમણૂક માટેની જોગવાઈનો દુરુપયોગ નુકસાનકારક રહેશે જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ પ્રમાણે એલજી પાસે પાંચ ધારાસભ્યોની નિમણૂક કરવાની શક્તિ છે જેમાં કાશ્મીરી પંડિતો અને પાકિસ્તાનના કબજાવાળા જમ્મુ કાશ્મીરના શરણાર્થીઓનું પ્રતિનિધિત્વ સામેલ છે સ્ટાર ન્યુઝ સેવન હંમેશા સચ્ચાઈની સાથે